ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બે કારણો, કાર્ય અને કારણ એમ કાર્ય કારણની શૃંખલા હોય હંમેશા. કારણ વગરનું કોઈ કાર્ય ના હોય અને કાર્ય માટે હંમેશા કોઈને કોઈ કારણ હોય હોય ને હોય છે, એ વગર કારણ કાર્ય થાય નહીં. મૂળ કારણનું કોઈ કારણ ન હોય અને અંતિમ કાર્યનું પછી કોઈ કાર્ય ન હોય, એટલે મૂળ કારણ પહેલાં કોઈ કાર્ય ન હોય અને અંતિમ કાર્ય થઈ ગયા પછી એ કારણ ના બને. સામાન્ય રીતે જે કાર્ય બને એ ત્યાર પછીનું જે કાર્ય હોય એનું કારણ બને, સમજણ. તો આ જે શૃંખલા છે એ તો દેવગુરુ ધર્મ એ આપણા માટે નિમિત્ત છે, નિમિત્ત કારણ છે, અને આપણા આત્માનો જે પુરુષાર્થ એ ઉપાદાન કારણ છે, બરાબર. અચ્છા, તો કારણતા તો ખરી, પણ કારણતા તો આપણે માનીએ છીએ, નિમિત્તને કારણ માનીએ છીએ, પણ નિમિત્ત કંઈ કરે નહીં એવું પણ આપણે માનીએ છીએ, સમજાય. નિમિત્ત કાંઈ કરે નહીં એવું આપણે માનીએ છીએ. તો અહીંયા શું કહે છે કે ના, મને એ સ્વીકાર્ય નથી. કેમ સ્વીકાર્ય નથી? તો કે જો હું નિમિત્તની અંદર કે નિમિત્ત કાર્ય કરે છે, આપણે શું માનીએ છીએ કે ઉપાદાનમાં કાર્ય થાય છે માટે ઉપાદાન કાર્ય કરે છે, અથવા ઉપાદાન એમ કાર્ય કરવા માટે ઉપાદાનની અંદર કારકતા છે. કારકતાનો અર્થ છે કાર્ય કરવાની શક્તિ અથવા તો કાર્ય કરવાની ક્ષમતા, બરાબર. આપણે આ સિદ્ધાંત છે. હવે શું કહે છે કે જો એમ સ્વીકારીએ આપણે તો ઉપાદાન જે છે એની અંદર એક અહંકાર પ્રગટ થાય છે, અને અહંકાર જ્યાં સુધી હોય ત્યાં સુધી એને કાર્યની સફળતા ના મળે. અહંકારને તોડવા માટે જ્ઞાની આપણને એમ કહે છે કે તું નિમિત્તની અંદર કારણતા તો માને છે કે નિમિત્ત કારણ વગર થાય નહીં, નિમિત્ત કરે નહીં કાંઈ પણ નિમિત્ત વગર થાય નહીં, બરાબર. એ તો સિદ્ધાંત છે. તો એક તું એનાથી એક ડગલું આગળ વધી તારા અહંકારને તોડવા માટે તું નિમિત્તની અંદર પણ કારકતા માન, એટલે કે નિમિત્ત જ મારું આ કામ કરે છે, હું કાંઈ કરતો નથી, હું કાંઈ કરતો નથી, હું કાંઈ છું નહીં, હું કંઈ જાણતો નથી અને મારે કંઈ જોઈતું નથી. આ ચાર પદ દીધા છે ને આપણે, હું કાંઈ છું નહીં, હું કાંઈ કરું નહીં, કરી શકું નહીં, મારે કાંઈ જોઈતું નથી, અને બીજું શું છેલ્લું, જેને પણ કાંઈ જોઈતું હોય એને હું મારું સર્વસ્વ આપવા માટે તૈયાર છું. આ ભૂમિકા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જીવ મોક્ષ માર્ગની અંદર એક ડગલું આગળ વધી ના શકે, બરાબર. તો હવે શું થયું, હું કાંઈ જોઈ નહીં, મારામાં ઉપાદાનની અંદર કારકતા અને કારણતા એ બધું જે આપણે અત્યાર સુધી ગોઠવ્યું હતું અને ગોઠવ્યું હતું એ બધું ધોવાઈ ગયું, ધોઈ નાખવાનું. શું નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો હોય, સાધન તજવાનો હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા શું હોય, બરાબર. તો એટલે તમે બધા છે ને પહેલાં વાળા નિશ્ચયની અંદર બહુ આમ ઊંડા ગયેલા ને, એટલે તમને બહુ તકલીફ પડ્યા નિમિત્તમાં કારકતા માનવાની. જે ઘણા લોકોને જેને નિશ્ચયની અંદર ખૂબ ઊંડા ઉતર્યા છે, એટલે ઊંડા ઉતર્યા એટલે ઉપર ઉપરથી ઊંડા ઉતર્યા છે, સાચે સાચ સારું થયું છે, ભૂલાઈ ગયું છે,
પણ સાચે સાચ મને બહુ તકલીફ પડે છે એ લોકોને સમજાવવા માટેની, કારણ કે એ ખ્યાલ જ નથી આવતો, સમજાતું જ નથી. નિમિત્ત કાંઈ કરે નહીં, નિમિત્ત કાંઈ કરે, નિમિત્ત અકિંચિત કર છે. આ શબ્દ, આ વાક્ય સાંભળી જે પુસ્તકમાં એ વાક્ય હતું એ પુસ્તક કલાપુર સુરી મહારાજે બંધ કરી અને કહી દીધું કે મને આ પુસ્તક ખપે નહીં, મારે તો નિમિત્ત જ કરે છે, જે કંઈ કરે છે નિમિત્ત કરે છે, હું કાંઈ કરતો નથી. તે પામ્યા. અને જે લોકોએ આ નિમિત્ત અકિંચિત કર છે એટલે કે નિમિત્ત કાંઈ કરે નહીં, ભલે નિમિત્ત વગર થાય નહીં એ સ્વીકારે છે, પણ નિમિત્ત કાંઈ કરે નહીં એટલે કારકતા નથી સ્વીકારી, એ હજી રખડે છે. હવે ગૌતમ સ્વામીનો દાખલો તો લ્યો તમે, ધુરંધર ચાર જ્ઞાનના ધણીનો.